આજે આપણે ઉદાહરણ 10 લાભ અને સુભવારો દાખલો શીખીશું. તો એની અંદર પહેલો હવાલો તમને આપ્યો મૂડી ઉપર 10% વ્યાજ ગણવું. અહીં તમને કાચા સરવૈયાની જગ્યાએ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું આપેલું છે અને નીચે પાકું સરવૈયું આપેલું છે. તો મૂડી તમને લાભની 40,000 છે અને શુભની 30,000 મૂડી છે. અને મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે આપણને? 5%. તો પહેલી એન્ટ્રી તમે અહીં લખો, બાકી આગળ લાવ્યા. ચાલીસ હજાર, 30,000. મૂડી પર વ્યાજ 5%, તો આનું 2,000, 1,500. આની બીજી એન્ટ્રી અહીં આવશે, મૂડી વ્યાજ એલ લાભ અને શુભ 2,000 અને 1,500, 12ના કોલમમાં 3,500. ચલો કમ્પ્લીટ પહેલો હવાલો. ત્યારબાદ તમને બીજા હવાલામાં એવું કહેવામાં આવ્યું છે કે સ્થિર મિલકત ઉપર 10% ઘસારો ગણવો. સ્થિર મિલકત તમને 60,000 રૂપિયા પાકા સરવૈયામાં આપેલી છે, જુઓ. તો અહીં લખો સ્થિર મિલકત. સાહીઠ હજાર, 10% ઘસારો 6,000, 12ના કોલમમાં 54,000. એક એન્ટ્રી અહીં આવશે અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મિલકત પર ઘસારો 6,000. ચલો બીજો હવાલો તમારો અહીં શું થયો? પૂર્ણ થયો. ત્યારબાદ ત્રીજો હવાલો, ભાડું અગાઉથી ચૂકવ્યું છે 200 રૂપિયા, તો તમને ભાડું અહીં આપવામાં આવેલું નથી, બરોબર. પણ ઓફિસ ખર્ચા આપેલા છે, તો તમારે ઓફિસ ખર્ચમાંથી અગાઉથી ચૂકવેલ ભાડું શું થાય? બાદ થાય. આ યાદ રાખજો, ભાડું એ ઓફિસ ખર્ચાની અંદર ગણતરી કરવામાં આવેલી છે. તો ઓફિસ ખર્ચા તમારા 20,000 છે. માઇનસ અગાઉથી ચૂકવેલ ભાડું, કેટલા રૂપિયા અગાઉથી ચૂકવ્યું હતું? તો કે 200 રૂપિયા, 12ના કોલમમાં 19,800. અગાઉથી ચૂકવેલ એડવાન્સમાં, અગાઉથી ચૂકવેલ મિલકત લેણા બાજુ આવે, અગાઉથી ચૂકવેલ ભાડું 200 રૂપિયા. એડવાન્સમાં ચૂકવેલ કે એટલે કે એડવાન્સમાં આપણે પૈસા દઈ દીધા છે, એ મિલકત લેણા બાજુ આવશે. ત્યારબાદ તમારો ચોથો હવાલો, રોકાણો ઉપર 400 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે, બરોબર. તો રોકાણોનું વ્યાજ, મળેલું વ્યાજ કે મળવાનું બાકી હોય આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ આપણે એને દર્શાવીશું. તો અહીં લખવાનું રોકાણોનું વ્યાજ 400 રૂપિયા. ત્યારબાદ આપણે એની બીજી એન્ટ્રી આપશું, મબા રોકાણોનું વ્યાજ મળવા બાકી, રોકાણોનું વ્યાજ 400 રૂપિયા. ચલો અહીં તમારો કયો હવાલો પૂરો થયો? અહીં તમારો ચોથો હવાલો પૂરો થયો. ત્યારબાદ ગાલખાત અનામત 600 રૂપિયા રાખવી, બરોબર. ગાલખાત અનામતનો હવાલોની આપણે ગણતરી કરીશું. તો પહેલાં તમારે દેવાદાર દર્શાવવા પડશે. દેવાદાર તમારા 28,000 રૂપિયા છે, તો હું અહીં લખી નાખું દેવાદાર. માઇનસ ઘાલખાત હવાલાની, ઘાલખાત અનામત હવાલાનું આ બાજુ. ચલો ઘાલખાત કાચા સરવૈયાની, ઘાલખાત હવાલાની
એ બધું કશું આપવામાં આવેલું નથી, ખાલી ડાયરેક્ટ હલખાત અનામત એક જ આપ્યું હોય તો હું આજે ફોર્મેટ નહીં બનાવું તો ચાલશે, કેમ કે ચલો બનાવી દઉં તમને યાદ રહે, ગાલખાત કાચા સરવૈયાની ડેશ ગાલખાત હવાલાની ડેશ પછી ગાલખાત અનામત હવાલાનું માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાનું. પણ કાચા સરવૈયામાં એકે એન્ટ્રી આપવામાં આવેલી નથી, માટે મેં બધામાં શું કરી દીધું ડેશ. મને હવાલાની અંદર શું આપવામાં આવેલું જોઈ લો તમે ખાલી, તો હવાલામાં એવું કીધું છે કે ગાલખાત અનામત 600 રૂપિયા રાખવી, અનામત 600 રૂપિયા, તો ગાલખાત હવાલાનું ડેશ 600 રૂપિયા, તો અહીંયા આવશે 27,400. આની બીજી એન્ટ્રી ગાલખાત અનામત હવાલાનું, તો અહીં આવશે 600 રૂપિયા, અહીં 600 રૂપિયા, અહીં આવશે 600 રૂપિયા. તમે ડાયરેક્ટ ગાલખાત અનામત હવાલાનું પણ લખી શકો 600 રૂપિયા, તમારે આ બધી એન્ટ્રી આપવાની જરૂર નથી. ત્યારબાદ તમારો હવાલો આગળનો આવે છે, વેચાણ ખાતાનો સરવાળો 200 ઓછો ગણ્યો છે. તો વેચાણ તમારું દેખો 196,000 રૂપિયા, પહેલાં કાચા સરવૈયાની એન્ટ્રી આપી દઈએ. વેચાણ 196,000 પ્લસ નહીં નોંધેલ ઓછો ગણ્યો હોય 2,000, 198,000. આની બીજી એન્ટ્રી દેવાદાર સાથે કનેક્ટેડ આવે, યાદ કરો દેવાદારમાં પ્લસ થાય, પણ હું અહીં દેવાદારમાં પ્લસ નથી કરતો, હું હમણે તમને છેલ્લે એ હવાલો સમજાવીશ, તમે મને યાદ કરજો કે સાહેબ તમે આની એક જ એન્ટ્રી કેમ આપી અને દેવાદારમાં એને પ્લસ કેમ ના કર્યું, તો એ હું તમને હમણે છેલ્લે સમજાવીશ, ધ્યાન રાખજો. ખરીદી 800 રૂપિયા નોંધવાની બાકી છે. ખરીદી એટલે વેચેલ માલની પડતર 116,000 રૂપિયા છે તમારી. વેચાણ માલ પડતર પ્લસ નહીં નોંધેલ ખરીદી કેટલી છે તમારી? 800 રૂપિયા. બારના કોલમમાં 116,800. હવે જે 800 રૂપિયા એનું કનેક્શન લેણદાર સાથે હોય, પણ તમારે પાકા સરવૈયામાં લેણદાર આપેલા નથી, માટે તમે ડાયરેક્ટ અહીં લખી શકો નહીં નોંધેલ ખરીદી. અહીં તમારા ચોપડીના હવાલા શું થાય છે? પૂરા થાય છે. પણ આ હવાલા એકવાર ફરીથી આપણે રિફર મારી દઈએ, સૌથી પહેલાં મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ ગણવું? તો કે મૂડી ઉપર 5% વ્યાજ ગણવું. તો તમને પાકા સરવૈયામાં લાભની મૂડી 40,000 રૂપિયા આપેલી છે અને શુભની મૂડી તમને 30,000 રૂપિયા આપેલી છે. તો મેં લાભની મૂડી 40 લખી, શુભની મૂડી 30 લખી, એના ઉપર મેં કેટલા ટકા વ્યાજ ગણ્યું? 5%. 40,000ના 5% કરો 2,000 રૂપિયા થાય, 30,000ના 5% કરો 1,500 રૂપિયા થાય. આ બંનેની મેં બીજી એન્ટ્રી ક્યાં આપી? તો કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, હંમેશા મૂડીનું વ્યાજ એ બાજુ જ લખવામાં આવે છે. ત્યારબાદ તમારો ત્રીજો હવાલો છે, બીજો, સ્થિર મિલકત ઉપર 10% ઘસારો ગણવો. તો પાકા સરવૈયામાં તમને સ્થિર મિલકત આપવામાં આવેલી છે, તમારી સ્થિર મિલકત 60,000 રૂપિયા છે, મેં 60,000 રૂપિયા સ્થિર મિલકત લખી, એના ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનો? 10%. સ્થિર મિલકતમાંથી 10% કર્યા, 6,000 આવ્યા, બાદ કરીને બહારના કોલમમાં કેટલા લખ્યા? 54,000 રૂપિયા. હવે ત્યારબાદ એ ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં આપીશું? તો બીજી એન્ટ્રી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મિલકત પર ઘસારો 6,000 રૂપિયા દર્શાવ્યો. કમ્પ્લેટ, તમારા બે હવાલા શું થયા? પૂર્ણ થયા. ત્યારબાદ તમારો ત્રીજો હવાલો એવું કહેવામાં આવ્યું છે કે ભાડું 200 રૂપિયા અગાઉથી ચૂકવેલું છે. તો અહીં ભાડું તમને
ધ્યાન રાખજો, અહીંકણ ભાડું ઓફિસ ખર્ચ તરીકે ગણવામાં આવ્યું છે. ઓફિસ ખર્ચા તમારા 20,000 રૂપિયા છે, તો મેં ઓફિસ ખર્ચા 20,000 રૂપિયા લખ્યા, એમાં અગાઉથી ચૂકવેલ ભાડું, તો અગાઉથી ચૂકવેલ ભાડું હંમેશા 20,000માંથી શું થાય, બાદ થાય. બહારના કોલમમાં 19,800 લખ્યા અને એડવાન્સમાં પૈસા ચૂકવ્યા છે, અગાઉથી ચૂકવેલ હંમેશા મિલકત લેણા બાજુ આવે, એટલે 200 રૂપિયા મિલકત લેણા બાજુ. ચલો આની બે એન્ટ્રી થઈ ગઈ. ત્યારબાદ તમને ત્રીજા હવાલ ચોથા હવાલામાં એવું કીધું કે રોકાણ ઉપર વ્યાજ 400 મળવાનું બાકી છે. મબા વ્યાજ, કોઈ પણ વસ્તુ મળવાની બાકી હોય તો એને મિલકત લેણા બાજુ લખાય. મબા રોકાણોનું વ્યાજ 400 રૂપિયા. બીજી એન્ટ્રી એ આવક છે, ઉપજ છે. ઉપજ છે એટલે એને આપણે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખ્યું, રોકાણોનું વ્યાજ 400 રૂપિયા. સમજ્યા, ઉપજ છે એટલા માટે. ખર્ચ હોત તો આપણે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખત, ઉધાર બાજુ લખત. ત્યારબાદ તમારો હવાલો છે ગાલખાત અનામત 600 રૂપિયા રાખવાની છે. જો ગાલખાત અનામતનું આપણે ફોર્મેટ બનાવ્યું, ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાનું અને ગાલખાત અનામત કાચા સરવૈયાનું. પણ અહીં તમને ગાલખાત અનામત હવાલાનું એક જ આપ્યું છે, એની બીજી નોંધ આપી નથી, કાચા સરવૈયાની આપી નથી, એટલા માટે મેં એમાં શું કર્યું, ડેશ કર્યું. તો ગાલખાત અનામત હવાલાનું 600 રૂપિયા લખ્યું, એને બહારના કોલમમાં એન્ટ્રી આપી. ત્યારબાદ એનું કનેક્શન દેવાદાર સાથે હોય, હંમેશા પહેલાં ગાલખાત હવાલાની વાત થાય, પણ આપી નથી એટલે ડેશ કરી, અને ત્યારબાદ ગાલખાત અનામત હવાલાનું 600 રૂપિયા આપણને હવાલામાં આપેલું છે, બહારના કોલમમાં 27,400 થાય. ત્યાર પછીનો તમારો હવાલો છે વેચાણ ખાતાનો સરવાળો 200 રૂપિયા ઓછો ગણ્યો છે, તો મેં વેચાણની અંદર 200 રૂપિયા પ્લસ કર્યા, બહારના કોલમમાં 1,98,000 લખ્યા. આની બીજી એન્ટ્રી કે વેચાણનું કનેક્શન દેવાદાર સાથે હોય એટલે હું દેવાદારમાં પ્લસ કરું, પણ તમે જુઓ તો મૂડી દેવા બાજુ ઉપલક ખાતે 2,000 રૂપિયા આપ્યા હે, તમને જુઓ છે, તો હું અહીં 2,000 લખું અને અહીં 2,000 ઉપલક ખાતે લખું, એટલે સામસામે એન્ટ્રી ઉડી જાય છે, એટલા માટે એને દેવાદારનો હવાલો એક જ આપ્યો. સમજ્યા, ઉપલક ખાતાનો આ બાજુ 2,000 ઉપલક ખાતેથી કાઢી નાખે છે અને આ બાજુથી વેચાણ નોંધનો સરવાળો 2,000 કાઢી નાખે છે, એટલે એટલા માટે એની નોંધ કરવામાં આવી નથી. એ હું જ્યારે ખાતા બંધ કરીશ ત્યારે તમને સમજાવીશ. ત્યારબાદ ખરીદી 800 નોંધવાની રહી ગઈ છે, તો મેં વેચેલ માલની પડતરની અંદર 800 રૂપિયા પ્લસ કર્યા, એક એન્ટ્રી. અને બીજી એન્ટ્રી એને મૂડી દેવા બાજુ લેણદાર આપવામાં આવેલા નથી, માટે મેં નહીં નોંધેલ ખરીદી તરીકે 800 રૂપિયા દર્શાવ્યા. અહીં તમારા બધા જ હવાલા શું થયા, પૂર્ણ થયા. હવે જે એન્ટ્રી બાકી છે એ આપણે લખીશું. તમને કોઈને હવાલામાં સમજણ ના પડી હોય તો હવે તમે મને પૂછી શકો છો સાહેબ. ચલો હવે ત્યારબાદ પહેલેથી તમે જુઓ તો વેચાણ ખર્ચા 16,000, તો વેચાણ ખર્ચ અહીં લખો 16,000. ત્યાર પછી તમને આપ્યા છે નાણાકીય ખર્ચા અને પરચુરણ ખર્ચા, બંને 4,000 છે. તો નાણાકીય ખર્ચ અને પરચુરણ ખર્ચ નાણાકીય ખર્ચ 4,000, પરચુરણ ખર્ચ 4,000. ચલો કમ્પ્લીટ. ત્યારબાદ ભાગીદારોને મૂડી ખાતે ચોખ્ખો નફો, જે આપણે લખવાનો નથી, જે આપણે શોધવાનો છે, માટે આપણે એને દર્શાવીશું નહીં. પરચુરણ આવક 2,000 રૂપિયા, નફા નુકસાન ખાતાની જમા બાજુ પરચુરણ આવક 2,000 રૂપિયા. ત્યારબાદ મૂડીમાં જઈએ તો લાભની મૂડી લખી, ચોખ્ખો નફો લખવાનો નથી. ઉપાડ 12,000, લાભનો ઉપાડ 12,000. શુભની મૂડી 30,000 લખી, ચોખ્ખો નફો લખવાનો નથી, શુભનો ઉપાડ 6,000.
ત્યારબાદ દેવ અને ઉપલક ખાતું, તો દેવ અહીં લખું દેવ છે 8000, અને હું તમને સમજાવવા ખાતર ખાલી ઉપલક ખાતું દર્શાવું છું, ધ્યાન રાખજો. ઉપલક ખાતું 2000. ચલો, જમા બાજુની એન્ટ્રી પૂરી થઈ ગઈ, મિલકતો આવી ગઈ, રોકાણો 12000, ખાલી એક રોકાણોની એન્ટ્રી આપવાની રહી ગઈ છે. તો રોકાણો તમારી પાસે કેટલા છે? 12000. ચલો, વેચાણનો આજનો સરવાળો હું દેવાદારમાં પ્લસ કરત યાદ કરો, તો હું કદાચ અહીં પ્લસ કરું યાદ સમજાવવા માટે. વેચાણનો આજનો સરવાળો દેવાદારમાં પ્લસ કરત 2000, પણ મેં કેમ એક જ એન્ટ્રી આપી તમને સમજાવવા માટે, ધ્યાન રાખો. તો આ બાજુથી હું 2000 કાઢી નાખું, વેચાણનો આજનો સરવાળો. તો હું આ બાજુથી શું કરું? ઉપલક ખાતું કાઢી નાખું. સામસામે ભૂલ જતી રહી, આ બાજુ બે ઉપલક ખાતે 2000 કાઢી નાખ્યા, આ બાજુ વેચાણ નોંધનો સરવાળો 2000 જતો રહ્યો, એટલે ભૂલ થઈ ગઈ, સુધરી ગઈ. એટલા માટે આપણે વેચાણ નોંધના સરવાળાની એક જ એન્ટ્રી આપી હતી. ચલો, ત્યારબાદ હવે પતી ગયું બધું. ચલો, હવે ખાના બંધ કરીશું. પહેલું ખાનું નફા નુકસાન ખાતું 198000. આ બાજુ 198000, ચોખ્ખો નફો 81200, સોરી કાચો નફો. ચલો, વેપાર ખાતું તમારું અહીં પૂરું થઈ ગયું. હવે એને લઈએ નીચે, કે કાચો નફો 81200. એ બાજુનું ટોટલ તમારું થશે 83600. આ બાજુ 83600. સોરી, તમારો ચોખ્ખો નફો આવશે 33200. 33200. 83600માંથી તમારે 6000 શેના બાદ કરવાના? તો મિલકત પર ઘસારાના બાદ કરવાના, તમારો ઓફિસ ખર્ચના 19800 બાદ કરવાના, 600 રૂપિયા ગાલખા તનામત, 16000 રૂપિયા વેચાણ ખર્ચ, 4000 નાણાકીય ખર્ચ અને 4000 રૂપિયા પરચૂરણ ખર્ચ બાદ કરવાનો હોય. એ બાદ કરશો એટલે તમારો ચોખ્ખો નફો તમને મળશે 33200. 3 ને 3 6 ને 7, 1 2 3 4 5 6 ને 7. ચલો, કમ્પ્લીટ. હવે આ એન્ટ્રી આપણે ક્યાં લઈ જઈશું? તો કે નફા નુકસાન ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો 33200, આ બાજુ 33200, આ બાજુ 33200, એમાંથી તમે 3500 રૂપિયા બાદ કરશો એટલે 29700 આવશે. હવે નફો કયા પ્રમાણમાં વેચવાનો કીધો છે? તો એ તમને પહેલી લીટીમાં આપ્યું હશે. લાભ અને શુભ ભાગીદારી પેઢીનો વાર્ષિક નફો નીચે પ્રમાણે છે. ચલો, નફો વેચવા માટેનું તમને કહેવામાં આવેલું નથી, તો સરખે હિસ્સે નહીં વેચાય. કેમ નહીં વેચાય? તો હું તમને શીખવાડું, અહીં ધ્યાન રાખો. તો લાભનો નફો 28200 છે, જૂનો, જો જૂનો નફો. લાભ અને શુભ 28200 અને 152 1500 બરાબર નફો કેટલો આપેલો અંદર? તો કે 38000. તો આમાંથી કોમન ઘાટીએ બે મીંડાને, આમાંથી બે મીંડાને, આમાંથી બે મીંડા, તો પ્રમાણ કેટલું આવ્યું? 282 152 અને 380. હવે ત્રણેય કેલ્સી છે,
चलो नहीं तो हूँ तुमने डायरेक्ट शीखवाड़ दू तो ध्यान रखो हजू आनु टूंकू रूप करव हो तो थाय आने तमे चार वड़े भागो आने चार वड़े भागो आने चार वड़े भागो तो हजू टूंकू रूप थतु जाए पर मारी पासे कैल्सी छे अन तमारी जोड़े तो छे तो तमे एवी रीतना एनो उपयोग करो। चलो पहला कैल्सी में लखो 29,700 × 280 29,700 × 280 भाग्या 29,700 × 282 भाग्या 380 એટલે તમારો પહેલાનો જવાબ આવશે 22,800 વેચણી પાત્ર નફો લાભ અને શુભ તમારો પહેલાનો નફો આવશે 22 વેચણી પાત્ર નફો તમારો આવશે 17,820 એક સમજાવું અને બીજાનો આવશે 11,880 ચલો આ કઈ રીતના લાવી જોઈ લઈએ તો લાભ 29,700 કેલ્સીનો ઉપયોગ કરજો ગુણ્યા 282 ભાગ્યા 380 શુભ 29,700 × 152 ભાગ્યા 380 ચલો કેલ્સીનો ઉપયોગ કરીએ ચલો 22,800 નીચે નફો આપેલો તમને જુઓ જૂનું પાકું અરે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતામાં જુઓ 22,800 હે અને 1,500 હે બરોબર હવે આના બે મીંડા કોમન કાઢીએ તો 228 આવે તો અહીં કણ હવે ધ્યાન રાખો 29,700 × 228 / 380 કરો એટલે 17,820 આવે 29,700 × 152 / 380 કરો એટલે 11,800 આવે એને અહીં લાયા હવે એને નીચે લઈ જઈએ વહેંચણી પાત્ર નફો 17,820 અને 11,880 ચલો હવે ટોટલ મારીએ તો 59,820 અને એના બાજુમાં ટોટલ 43,380 આ બાજુ 59,820 એમાંથી બાદ કરો જ છે 47,820 37,380 બાકી આગળ લઈ ગયા ચલો હવે મૂડી લાભ અને શુભ 47,820 શુભની 37,380 85,200 ચલો બંને બાજુનું ટોટલ 94,000 ચલો કમ્પ્લીટ આ દાખલો 11 માર્કમાં પૂછાય હવે કોઈને ડિફિકલ્ટી હોય તો પૂછાયડો